नमस्कार, मारू नाम डॉक्टर इमरान पटेल छे। तमे जोई रह्या छो आ उमटती भीड़ अने आ केओस जी थई रह्यो छे। प्रोग्रेस स्कूल मां मांगरोल मां अहींया भारी मात्रा मां मतदारो आव्या छीए ने पोतपोतानो कॉन्स्टिट्यूशनल राइट छे के मत आपवो पोता माटे पण ने एना बाळकोना फ्यूचर माटे पण। पण अहींया गवर्नमेंट द्वारा जे सुविधा छे तमे जोई रह्या छो के બકડીઓની જેમ અહીંયા માણસો એકબીજાને ધક્કો મારી રહ્યા છે। એટલું વોટિંગ સ્લો છે જેમાં અમને નુકસાન જશે, કોઈ પણ પક્ષને નુકસાન જશે। તો હું એક અપીલ કરવા માંગુ છું સરકારને પણ અને ચૂંટણી અધિકારીઓને પણ કે આનો કંઈ નિરાકરણ લે અને યા તો બે બૂથ બનાવે યા વોટિંગ સિસ્ટમ છે એમાં ચેન્જ કરે યા સ્પીડ લઈ આવે। એ જ મારી એક અપીલ રહેશે સૌને। અહીંયા ત્રણ બૂથ આવેલા છે। મતદાનની પ્રોસેસ એટલી બધી ધીમી હતી કે ઘણા બધા મતદાનદાતાઓ હતા એને ઘરે જવું પડ્યું। અત્યારે પણ અહીંયા મારી સામે જોઈ શકો છો સમય 5:10ની વાર છે અને 400-500 મતદાર બાકી છે। એનું માત્ર ને માત્ર કારણ છે ચૂંટણી કમિશનર કે ચૂંટણી પ્રક્રિયા જે છે મને તો લાગે કે ઈરાદતન અને ધીમી કરવામાં આવી હોય અને ખાસ કરીને માઇનોરિટીના મતને ધીમું થાય અને બગડે અમારા અગેન્સ્ટમાં ના જાય એવું ઈરાદતન કંઈ કરવું એવું મને મારી શંકા છે। એટલે ભવિષ્યમાં ના થાય એની કાળજી રાખી અમે આ બાબતે અગાઉ પણ ચૂંટણી કમિશનરને અને ચૂંટણી અધિકારીને અરજીઓ આપેલી હતી કે આ બૂથ ન ચાલે, આ સિસ્ટમ ન ચાલે, આને બદલો। છતાં એની ઉપર ધ્યાન આપવામાં ના આવ્યું ને એવા નાના એવા ઇમારતના અંદર 3-3 બૂથ રાખા અને મતદારો હેરાન થાય છે આપની સમક્ષ અહીંયા જોઈ શકો છો। વિધાનસભાના મતદાર છે અમે, અહીંયા મતદારની સંખ્યા કુલ 5,500 છે, એની જગા પર 4 બૂથ આપેલા છે। બૂથની કોઈ સુવિધા નામે 0 જ છે, નથી કોઈ લાઇટની વ્યવસ્થા, નથી કોઈ ઊભું રહેવાની વ્યવસ્થા કે નથી કોઈ સરકારની મેનેજમેન્ટ કોઈ એવી રીતના મતદાન થાય છે કે જેણે કે કોઈ ઘેટા બકરા ચારવા જાય ને એવી પોઝિશનના અંદર અહીંયા પબ્લિક મતદાન કરે છે। પણ આ દિવસ ખુશીનો દિવસ છે કે અમે 5 વર્ષની સરકાર નિમીએ છીએ, એટલા માટે અમે મતદાનનો આગ્રહ કરીને આજે અમે મતદાન કરવા આવ્યા છીએ। તો કેમેરામેનને બી રિક્વેસ્ટ કરી કે આગળને દેખાડે કે કેવી ભીડ છે, તે છતાં પણ મતદારો લાઇનમાં બેઠા છે ને મતદાનનો એ લોકોનો પોતાનો મત આપીને દેશના નવા વડાપ્રધાનને બનાવવા માંગે છે જે કોઈ પણ। હા જી, મારું નામ સુલેમાન પટેલ છે, હું 89 માંગરોળ માળિયા વિધાનસભાનો MIM પાર્ટીનો ઉમેદવાર છું। આજે ભારી માત્રામાં લોકો મતદાન કરી રહ્યા છે, એક આઝાદીનો પર્વ મનાવતા હોય એમ કંઈક પરિવર્તન કરી દેવાનો મૂળમાં છે। લોકોના કામ અત્યાર સુધી થયા નથી, અત્યાર સુધી ભાજપ અને કોંગ્રેસના ધારાસભ્ય આવ્યા અને ગયા અને આ વખતે 4 પાર્ટીઓ લડે છે અને હું પણ એક પ્રત્યાશી તરીકે લડું છું અને આ મતદાન અને આ લોકોને જોઈ અને એવી મને ખાતરી છે કે આ વખતે કમળ, પંજો અને ઝાડુની વચ્ચેથી અમારી પતંગ, MIMની પતંગ નીકળી જશે અને વિજય થશે। અહીંયા 5,000 વોટિંગની જગા 5,000 વોટિંગ છે ને 4 બૂથ રાખવામાં આવ્યા છે। અમારી માંગ છે કે 8 બૂથ જોઈએ, અહીંયા પબ્લિક હેરાન ને પરેશાન છે, ત્યાં સુધી સરકાર સ્વીગી એમ મારું કહેવાનું છે કે આ અહીંયા 8 બૂથની જરૂર હતી, 4 બૂથ રાખ્યા છે, અહીંયા પબ્લિક બધા હેરાન ને પરેશાન છે। અમારું માંગ એ છે કે હવેથી 8 બૂથની અમે માંગ કરીએ છીએ। માં મોટર ડ્રાઇવિંગ સેફ એન્ડ સ્યોર ડ્રાઇવિંગ, ડ્રાઇવિંગ એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે। અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન, આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે।